નમસ્કાર દર્શક મિત્રો ગાંધી જયંતિ અને અહિંસા દિવસના આ પાવન પર્વને દિવસે ડીડી ગિરનારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગાંધીજીને અપાયેલા માનપત્રો આ પુસ્તક જેણે લખ્યું છે એ સંશોધક લેખક પ્રોફેસર મહેમૂદભાઈ દેસાઈ એમની સાથે આપણે વાર્તાલાપ કરવા જઈ રહ્યા છીએ નમસ્કાર મહેમૂદભાઈ આનું હાર્દિક સ્વાગત છે મિત્રો બીજી ઓક્ટોબર અઢારસો ઓગણ સિત્તેર વિશ્વની અંદર આ એક એવો દિવસ કે જ્યારે ગુજરાતની ભૂમિ પર એક એવી વિભૂતિએ જન્મ દીધો કે જેણે એ પછી ભારતનું આખું ભવિષ્ય બદલી દીધું ભારતની આઝાદી જ નહીં પણ સમગ્ર વિશ્વ માનવતાને જેણે એક અદભુત સંદેશ આપ્યો એવા ગાંધીજીને આજે આપણે સ્મરીએ આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ મિત્રો આપણી સાથે જે આપણા અતિથિ આજે ઉપસ્થિત છે પ્રોફેસર મહેમૂદભાઈ દેસાઈ સાહેબ એમનો થોડોક પરિચય લઈ લઈએ મહેમૂદભાઈ દેસાઈ સાહેબ એ પહેલાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર ખાતે ઇતિહાસ અનુસ્નાતક વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગમાં પણ એમણે અધ્ય અધ્યાપન કાર્ય કર્યું છે અને એ પછી અનેક યુનિવર્સિટીઓમાં ઇતિહાસ વિભાગના તજ્ઞ અને માર્ગદર્શક તરીકે પણ એમણે કાર્ય કરેલ છે યુપીએસસી જીપીએસસીમાં પણ એમણે વિષય નિષ્ણાત તરીકે સેવાઓ આપી છે ઇતિહાસ પ્રવાસન શિક્ષણ આધ્યાત્મિક અને સાહિત્યિક વિષય ઉપર લગભગ સાહીઠ જેટલા પુસ્તકો એમના નામે છે મિત્રો ઓગણીસો બાણુંમાં તેમના સંશોધન ગ્રંથ ભારતની આઝાદીના સંદર્ભમાં ભાવનગર પ્રજા પરિષદ અને પ્રજાકીય લડતો ઓગણીસો વીસથી ઓગણીસો સુડતાલીસ આ પુસ્તક એને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા શ્રેષ્ઠ સંશોધન ગ્રંથનું પારિતોષિક પણ પ્રાપ્ત થયું છે આ ઉપરાંત અનેક બાબતો છે મિત્રો એમના વિશે ગુજરાત રાજ્યના ત્રેસઠમોના પ્રજાસત્તાક દિવસે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર બારના રોજ ભાવનગર મુકામે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તે વખતના અને રાજ્યપાલ કમલા બેનીવાલજીના હસ્તે એમને રાજ્યપાલ ડોટેમનું સન્માન કરવામાં આવ્યું હતું મિત્રો તેઓ જાણીતા લેખક સંશોધક પ્રોફેસર છે એમનું સ્વાગત કરતા આજે ખૂબ જ આનંદ થાય છે હાલમાં જ પ્રોફેસર મહેબૂદભાઈ દેસાઈ સાહેબે અન્ય વિશિષ્ટ સંશોધન ગ્રંથ એક એવો છે કે જે આજ સુધી કોઈએ એના ઉપર વિચાર નથી કર્યો એ છે ગાંધીજીને અપાયેલા માનપત્રો આ એક અદ્ભુત પુસ્તક એમણે લખ્યું છે અને એની પ્રસ્તાવના ખૂબ જ જાણીતા વિચારક લંડન યુનિવર્સિટીના હલ યુનિવર્સિટીમાં જેમણે કામ કરેલું યુનિવર્સિટી ઓફ વેબ મિનિસ્ટરમાં જેમણે કામ કર્યું એવા પ્રોફેસર ભીખુભાઈ પારેખ એમણે એની પ્રસ્તાવના લખી છે જ્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે અને પ્રોફેસર મહેમદભાઈ દેસાઈના પુસ્તકની વિગતે વાત આજે આપણે કરવાની છે ત્યારે પુનઃ આપણે એમનું સ્વાગત કરી અને એમને આવકારીએ સર તો સાહેબ આપણે આ પુસ્તકની ચર્ચા કરીએ એમાં સૌથી પહેલાં મને આપને એક કહેવાનું મન થાય કે આપણી આપણે જે આ સંશોધન યાત્રા છે એ યાત્રા વિશે અમને જણાવો કે આ અભિગમ આપનો કેવી રીતે કેળવાયો સંશોધનનો કારણ કે આપ તો ઇતિહાસના અધ્યાપક રહ્યા છો સામાન્ય રીતે ઇતિહાસ લોકો વાંચતા હોય છે પણ જ્યારે સંશોધનની વાત આવે ત્યારે આપનો અભિગમ કેવી રીતે કેળવાયો અને આપે આ ખેડાણ કેવી રીતે ખેડ્યું નમસ્કાર શ્રોતા મિત્રો હું ભૂલતો નહું તો આ એંસીના દાયકાની વાત છે કે સેવન્ટી સિક્સમાં મેં એમ એ પૂરું કર્યું ઇતિહાસ વિષય સાથે અને એ વખતે માનસંગભાઈ બારડ પથિક નામનું એક ઇતિહાસનું સંશોધન મેગેઝિન ચલાવતા અને એની અંદર અનેક જાણીતા ઇતિહાસકારોના લેખો પ્રસિદ્ધ થતા અને હું એ નિયમિત વાંચતો ઇતિહાસના વિદ્યાર્થી તરીકે મને પણ એમ થયું કે ભાઈ આ સરસ મેગેઝિન છે આટલું સારું મેગેઝિન છે આટલા ધુરંધર ઇતિહાસવિદો એમાં લખે છે તો હું પણ પ્રયત્ન કરું મેં એક સંશોધન લેખ સૌથી પહેલો જે લખ્યો તે એ હતો કે ભાવનગરમાં ઓગણીસો બેતાલીસની ચળવળ અને એ લેખ ડરતા ડરતા ખૂબ ગભરાતા ગભરાતા એ મેં માનસંગભાઈ બારટને મોકલ્યો અને મારા આશ્ચર્ય વચ્ચે એ લેખ માનસંગ માનસંખભાઈ બારટે એ સ્વીકાર્યો અને પથિકમાં છાપ્યો અને એટલું જ નહીં પણ એ વર્ષના શ્રેષ્ઠ સંશોધન લેખ તરીકે એ વખતે મને એકસો એકાવન રૂપિયાનું પ્રથમ પારિતોષિક મળ્યું બહુ મોટી વાત છે મને એમ થયું કે ભાઈ આટલા મોટા ધોરણ ધોરણની વચ્ચમાં મારા એક નાનકડા લેખને આટલું સન્માન મળ્યું તો આ ક્ષેત્રમાં મારે ખૂબ કામ કરવું જોઈએ મને કામ કરવાનું એક મારો ઉત્સાહ બેવડાયો અને મને એમ થયું કે મારે કામ કરવું જોઈએ અને પછી તો સ્વાતંત્ર્ય સંગ્રામનો વિષય મારા માટે સંશોધનનો મુખ્ય વિષય બનતો ગયો મારા પીએચડીના વિષય માટે બી મેં ભાવનગર રાજ્યની આપણે કહ્યું એ પ્રમાણે સ્વાતંત્ર્ય સંગ્રામનો ના કેન્દ્રમાં રાખીને એ વિષય લખ્યો લીધો પછી ઘણા બધા પુસ્તકો અમરેલીમાં સ્વાતંત્ર્ય સંગ્રામ આઝાદીના આશક મેઘાણી સ્વા સૌરાષ્ટ્રની સ્વાતંત્ર્ય ઝંખણા સૌરાષ્ટ્રની ગુજરાતની સ્વાતંત્ર્ય સાધના સરદાર પટેલ અને ભારતીય મુસ્લિમો આવા લખાતા ગયા ગ્રંથો અને એ ક્ષેત્રમાં મારું કામ મને મજા આવતી ગઈ અને હું એ ક્ષેત્રમાં કામ કરતો રહ્યો તો એમ લાગે છે કે આ એક જેને કહેવાય પુસ્તકો તો આપે લખ્યા અને એક ઇતિહાસના વિદ્યાર્થી તરીકે આપણે આ બધા વિષયોને ખેડ્યા પણ જ્યારે આપણે વાત કરીએ આજના પુસ્તકની કે ગાંધીજીને અપાયેલા માનપત્રો આ વિષય આપના સંશોધન વિષયોમાં કેવી રીતે ઉમેરાયો બહુ જાણવા જેવી બાબત લાગે છે ખરેખર ગાંધીજી આપે કહ્યું પ્રમાણે રાષ્ટ્ર વિશ્વની એક એવી વિભૂતિ છે એક મહાન વિભૂતિ છે કે જેના અહિંસા સત્ય અને અહિંસાના સિદ્ધાંતો વિશ્વમાં આજે ચર્ચાઈ રહ્યા છે એના વિશે લોકો ખૂબ જ ગહન ચર્ચા કરે છે અને એટલા માટે જ એ યુગમાં પણ ઓગણીસો ને ઓગણચાલીસની હું વાત કરું છું સાડત્રીસ ઓગણચાલીસમાં માં ગાંધીજીને ત્રણ વાર નોબલ પારિતોષિક આપવાની ચર્ચા ચાલી હતી બરાબર અને એ પણ એમને ન મળ્યું દુઃખદ વાત છે કે એમને ન મળ્યું અને એ સમિતિના સભ્યોએ એવી દલીલ કરી કે ગાંધીજીના અહિંસાના સિદ્ધાંત એ વિશ્વ શાંતિ માટે નથી પણ માત્ર ભારતની આઝાદી માટે છે એમ કરીને એમને એ નોબલ પારિતોષિક ન મળ્યું પણ આજે જુઓ કે આજે યુનોએ ભારતના એક એક વિભૂતિને ના જન્મ દિવસને અહિંસા દિવસ તરીકે ઉજવવાનું આખા વિશ્વને કહ્યું છે આપણે એ વિશ્વને આપણે એ ઉજવીએ છીએ તો એ એક મોટી અને અદ્ભુત વાત છે કે જેને આપણે સ્વીકારવી જોઈએ બિલકુલ એમના વિશે ઘણા પુસ્તકો લખાયા છે એમના વિશે એટલા બધા પુસ્તકો લખાયા છે આપણે જેમ વાત કરીએ પ્રમાણે કે એમના એમના અક્ષરદેવો પ્રસિદ્ધ થાય છે મહાદેવની ડાયરીઓ પ્રસિદ્ધ થઈ છે અહિંસા અંગેના એમના વિચારોની વિશ્લેષણ પણ થયું છે ટીકા પણ થઈ છે ચર્ચા પણ થઈ છે ખૂબ લખાયું છે પણ ગાંધીજીને મળેલા માનપત્રો વિશે આ સાહિત્યમાં કોઈ જગ્યાએ સ્થાન નથી અને આ સાહિત્યમાં કોઈ જગ્યાએ ક્યાંય લખાયું નથી બિલકુલ બિલકુલ હા બિલકુલ બિલકુલ અછુતો વિષય છે જાણે કે કોઈ પર વિચાર્યું જ ન હોય હા એટલે મળ ફેળાયેલું છે એવો એવો વિષય છે પણ મને આ વિષયનો વિચાર ત્યારે આવ્યો કે હું એક વખત સાબરમતી આશ્રમમાં ગયો અને ત્યાંના એ વખતના સંચાલક અમૂલકભાઈ મોદી ને સાથે મારી મુલાકાત થઈ અને મને એમણે કેટલાક ગાંધીજીને મળેલા માનપત્રો બતાવ્યા મને થયું કે અમૂલકભાઈ તમારી પાસે આ માનપત્રો પડ્યા છે તો એનો અનો યુઝ શું છે તો મને કે બસ પડ્યા છે પછી મેં એમને કહ્યું કે હું ભાવનગર યુનિવર્સિટી એ વખતે હતો મેં કીધું આ માનપત્રો તમારી પાસે જેટલા છે એટલા લોકો સુધી પહોંચ્યા નથી આપણે એનું એક પ્રદર્શન કરીએ જી અને સૌથી પહેલાં ગાંધીજીના માનપત્રોનું પ્રદર્શન ભાવનગરની અંદર યોજાયું વાહ અને એ માનપત્રો લોકોએ ખૂબ એને એપ્રિશિયેટ કર્યા કે આ તો એક અદ્ભુત વાત છે કે ગાંધીજીને લોકો દ્વારા જે કારણ કે નોબલ પારિતોષિક તો એક સમિતિ આપે છે જી જી બિલકુલ એ એ એ તો સમિતિએ આપેલું છે પણ આ માનપત્રો તો લોકોએ પોતાની સ્ફૂર્ણાથી લોકોએ પોતાની અંદરની લાગણીઓ અભિવ્યક્ત કરવા માટે આપેલા છે અમુલકભાઈને કીધું કે આ તો બહુ ઉત્તમ કામ છે અને ત્યારથી એ વિષય મારા મનમાં વસી ગયો મને એમ થયું કે આ વિષય ઉપર કામ નથી થયું આ વિષય ઉપર મારે કામ કરવું જોઈએ અને અમુલકભાઈ પાસે જે માનપત્રો છે એવા ભારતની અંદર ઠેર ઠેર માનપત્રો પડ્યા હશે એ એકત્રિત કરવા જોઈએ અને એના ઉપર કામ કરવું જોઈએ એ વાત મને ત્યાંથી સ્ફૂરી છે બિલકુલ બિલકુલ એટલે એક વણ ખેડાયેલા વિષયને આપણે આપે એમાં ખેડાણ કર્યું અને એક અદ્ભુત પુસ્તકની રચના થઈ મિત્રો આપણે આ ચર્ચા ચાલુ રાખીએ છીએ પણ સમય થયો છે એક વિરામનો થોડેક જ ક્ષણોમાં પાછા આવીએ આપ ત્યાં જ રહેશો નમસ્કાર नवरात्रि गुजरात ना विविध माताजीना स्थानक शक्ति आराधना प्रसारण सात अक्टूबर थी पंद्रह अक्टूबर सवारे 7:00 बजे मात्र डीडीgirnar पर નમસ્કાર દર્શક મિત્રો વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત કરીએ છીએ વાત કરી રહ્યા છીએ ગાંધીજીને અપાયેલા માનપત્રો આ પુસ્તક વિશે અને આપણી વચ્ચે છે જાણીતા પ્રોફેસર સંશોધક મહેમૂદભાઈ દેસાઈ સાહેબ સાહેબ આપણે વાત કર્યા કરી રહ્યા હતા ગાંધીજીને અપાયેલા માનપત્રો અને આપના સંશોધનો વિશે હવે આપણે જાણીએ છીએ કે સંશોધનને કોઈ સરળ કામ નથી એ ધૂળ ધોયાનું કામ છે અને એમાં એક સાંધવા જે ત્યાં તેર તૂટે એવી સ્થિતિ હોય છે તો અવશ્ય આટલું બધું સંશોધન કાર્ય કર્યું અને ખાસ કરીને મેં જાણ્યું છે કે આપણા હાથ નીચે પણ અનેક સંશોધકો સંશોધન કરી ચૂક્યા છે તો આ સંશોધન કામ આમ જોવા જઈએ તો આ ધૂળ જોવાનું કામ છે તમે કીધું એ પ્રમાણે અને સોશિયલ એટલે કે સામાજિક વિષયોના ઇતિહાસના વિષયોમાં સંશોધન કપરું છે કારણ કે એમાં માત્ર લેબોરેટરી વર્ક નથી હોતું એમાં માત્ર લાઇબ્રેરી વર્ક નથી હોતું પણ એમાં સોશિયલ કોન્ટેક્ટ એટલે કે સમાજમાં જઈને સમાજની અંદર ફિલ્ડમાં જઈને પણ તમારે કેટલાક ડોક્યુમેન્ટ્સ ને કેટલીક વિગતો તમારે કરવી પડે છે અને કલેક્ટ કરવી પડે છે અને અત્યારે તો ઇતિહાસની અંદર એક સંશોધનનો નવો આસ્પેક્ટ ઉમેરાયો છે ઓરલ હિસ્ટ્રી એ એ પણ આસ્પેક્ટ એવો છે કે જેની અંદર તમારે ઓરલ હિસ્ટ્રી કલેક્ટ કરવો અને એના વિશે લોકો એ સ્વાતંત્ર સંગ્રામમાં જે લોકો ખરેખર ઇન્વોલ્વ હતા જો એ હયાત હોય એમાં મેં ઘણા ઇન્ટરવ્યુ લીધા છે કે સ્વાતંત્ર સૈનિકોના છગનભાઈ જોશી એમાંનું એક નામ છે કે એમની ઉપર મેં ઘણી કેસેટો બનાવી એટલે એ ધૂળ ધોવાનું કામ છે અને એમાંય જ્યારે મેં આ માનપત્રો વિશે શરૂઆત કરી ત્યારે મને ખબર છે કે હું વધારે તો કિસ્સો તમને વધારે વધારે સમય નહીં લઉં પણ એટલું કહીશ કે મને ખબર પડી કે જલગાંવની અંદર એક માનપત્ર ગાંધીજીને મળેલું છે મરાઠી ભાષામાં મળેલું માનપત્ર જલગાંવની એક ગાંધી ઇન્સ્ટિટ્યૂટમાં છે શોધી શોધીને મેં એમના સંચાલક ઉદય મહાજનનો સં નામ શોધ્યું ક્યાં છે ઉદયભાઈનો સંપર્ક કર્યો એમને ફોન કર્યો કે તમારા મ્યુઝિયમમાં એક માનપત્ર છે જે મરાઠી ભાષામાં છે અને જલગાંવની પ્રજાએ આપેલું માનપત્ર છે એટલે એટલો એનું બહુ મહત્ત્વ છે તો મને એ આપો મને કે કે હું એસે નહીં દૂગા આપકો આના પડેગા સાહેબ હું વિદ્યાપીઠમાંથી બે દિવસની રજા લઈને જલગાંવ ગયો એમની સાથે રહ્યો એમની સાથે રહીને એ માનપત્રની મને કે માનપત્ર સાહેબ એ બીજી વસ્તુ એ છે કે માનપત્ર તમને કોઈ અડવા દેતું નથી જર્જરિત અવસ્થામાં છે બધા એને એને પ્રિઝર્વ કર્યા છે એટલે મને કે દૂર થી દેખો ઓર ફોટો લઈ લો મે એમને એ માનપત્રનો ફોટો લીધો મે એ માનપત્ર મારા પુસ્તકમાં મૂક્યું છે અને એટલું સુંદર મરાઠી ભાષામાં લખાયેલું માનપત્ર છે કે આપણને એમ લાગે કે આપણે હું જલગાવ સુધી ગયો અને એ માનપત્ર મેળવ્યું એનો જે આનંદ છે એ અદ્ભુત હોય છે જી 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 મને આ વાતો પરથી એક ખાસ વાત કહેવાની મન થાય કે આજની જે પેઢી છે હવે સંશોધનની વાત કરીએ આપણે કેટલું બધું કામ કર્યું છે કેટલું ખેડાણ કર્યું છે એમાં હવે એવું છે કે આ પ્રકારના સંશોધનમાં લોકો થોડુંક અહીંયાથી લે થોડુંક બીજેથી લે કલેક્શન હોય છે સંપાદન હોય છે વધારે અને સંશોધન ઓછું હોય છે સંશોધકનું પોતાનું શું એમાં એક બહુ પ્રાણ પ્રશ્ન હોય છે તો આપનો શું સંદેશ છે આજની પેઢીને કે સંશોધન કેવી રીતે કરવું જોઈએ સાહેબ મારે આઈ એમ નોટ બોસ્ટિંગ માય સેલ્ફ લગભગ પાંત્રીસ ચાલીસ વિદ્યાર્થીઓને મેં ગાઈડ કર્યા છે સંશોધન માટે અને જ્યારે ને અત્યારે તો રજીસ્ટ્રેશન બહુ તકલીફકારક થઈ ગયું છે પહેલાં તો મારી ચેમ્બરમાં છોકરો આવે ને હું સહી કરું એટલે એનું પીએચડી માટે રજીસ્ટ્રેશન થઈ જતું બરાબર અત્યાર તો એની રિટર્ન ટેસ્ટ છે એની સર્ચ કમિટી છે સર્ચ કમિટીમાંથી એનું પ્રોજેક્ટ પાસ થાય પછી અમારી પાસે આવે અમે એના પર ચર્ચા કરીએ અને પછી એનું રજિસ્ટ્રેશન થાય બરાબર છે હું મારા વિદ્યાર્થીને હંમેશા કહું છું સંશોધન કરનાર વિદ્યાર્થી કે ભાઈ સંશોધન એ સંપાદન નથી સંશોધન એ માહિતી એકત્રિત કરો છો તમે પણ એ માહિતીનું વિશ્લેષણ અને એ વિશ્લેષણમાંથી તમે તમારું તથ્ય શું શોધો છો દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ મહત્વનું કોઈ પણ માણસ મારા મારા એક વિદ્યાર્થીએ અમૃતલાલ શેઠ ઉપર સંશોધન કરેલું છે અમૃતલાલ શેઠ એ વખતે સૌરાષ્ટ્રના બહુ મોટા પત્રકાર હતા મેં એને કહ્યું કે અમૃતલાલ શેઠના જીવન કવનની વાત આપણે ટૂંકમાં આપી દીધી એ વાત બરાબર છે પણ અમૃતલાલ શેઠનું સમાજમાં અને એ વખતે સ્વાતંત્ર સંગ્રામમાં શું પ્રદાન હતું અને એ પ્રદાનને કારણે એ યુગના સ્વાતંત્ર યુગમાં એની શું અસર થઈ બરાબર એ તપાસવાનું કામ તારું છે એણે આખું કર્યું એ કામ પણ એટલે હું વિદ્યાર્થીઓને કહું છું કે સંપાદન કરવાનું પર કેન્દ્રિત ન થાવ સંશોધન કરો બરાબર અને સંશોધન કરશો માહિતીનું વિશ્લેષણ કરો વિશ્લેષણમાંથી સત્યને તારવો અને એ સત્ય તમારા ઇતિહાસની દ્રષ્ટિએ તમારી દ્રષ્ટિએ એ સત્ય શું છે એને તમારી તમારે એની રજૂઆત કરું બરાબર છે બહુ સરસ વાત કરી સાહેબ આપણે આ ચર્ચા ચાલુ રાખીએ છીએ પણ સમય થયો છે કે વિરામનો થોડેક જ ક્ષણોમાં પાછા આવીએ આપ ત્યાં જ રહેશો વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત કરીએ છીએ વાત કરી રહ્યા છીએ ગાંધીજીને અપાયેલા માનપત્રો આ પુસ્તક વિશે અને આપણી વચ્ચે છે જાણીતા પ્રોફેસર સંશોધક મહેમૂદભાઈ દેસાઈ સાહેબ હવે આપણે વાત કરીએ આપના પુસ્તક વિશે આપના પુસ્તકમાં આપણે આપે લગભગ ઓગણ સિત્તેર માનપત્રો એકત્રિત કર્યા છે તો આપની દ્રષ્ટિએ આ તમામ માનપત્રો પૈકી સૌથી અગત્યનું માનપત્ર કયું લાગ્યું હા હું પહેલાં તમને ઐતિહાસિક દ્રષ્ટિએ અગત્યનું કહ્યું છે એ કહીશ જી જી જો મેં સંશોધન શરૂ કર્યું ત્યારે મને આ કલ્પના નહોતી કે આવા બધા રહસ્યો ખુલશે સંશોધન કરતાં કરતાં મને જેતપુરમાંથી એ જેતપુર ની પ્રજા એ ગાંધીજીને આપેલ માનપત્ર એક મળી આવ્યું અને એ માનપત્રમાં નું મથાળું આ પ્રમાણે લખ્યું હતું કે શ્રીમાન મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી બેરિસ્ટર એટલો મને એના પર વિચાર આવ્યો કે એ માનપત્રની તારીખ છે જાન્યુઆરીની મેં અહીંયા નોંધ્યું છે ચોવીસ જાન એકવીસ જાન્યુઆરી નું આ માનપત્ર છે જી એટલે મારા મારો જે સંશોધનનો જે મારું માનસ છે ને એ આઉ ઘડાઈ ગયું છે આટલા વર્ષો પછી એટલે મેં કીધું કે જો 24 ની જાન્યુઆરી 1915 ના રોજ મહાત્મા ગાંધીને આ માનપત્રમાં મહાત્માનું વિરુદ્ધ મળ્યું છે તો ઇતિહાસ તો એમ કે છે કે મહાત્માનું વિરુદ્ધ તો રવિન્દ્રનાથ ટાગોરે આપી દીધું આપ્યું છે જી જી એટલે મારું અંદરથી સળવળાટ ચાલુ થયું બરાબર મેં એ સંશોધન શરૂ કર્યું કે રવીન્દ્રનાથ ટેગોરે ગાંધીજીને મહાત્માનું બિરુદ ક્યારે આપ્યું તો મને આધારો મળતા 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 મને એક પુસ્તક બહુ સરસ મળ્યું મહાત્મા ઓર કવિ અને એના લેખક છે સવ્ય સાચી ભટ્ટાચાર્ય જે એમણે એના પુસ્તકમાં લખ્યું છે કે અમારું માનવું છે કે લગભગ ફેબ્રુઆરી ઓગણીસો પંદરમાં ટાગોરે ગાંધીજી માટે મહાત્માનું સંબોધન કર્યું કર્યું અને ગાંધીજીએ એ તત્કાલ ટાગોરને ગાંધીજીએ પછી એ જ વખતે ગાંધીજીએ રવિન્દ્રનાથ ટાગોરને પણ ગુરુદેવનું સંબોધન શરૂ કર્યું આ પારસ્પરિક એ ઓગણીસો પંદરની ફેબ્રુઆરીમાં આ થાય છે તો એનો મતલબ એમ થાય કે ઇતિહાસની અંદર જે નોંધાયું છે કે રવિન્દ્રનાથ ટેગોરે ગાંધીજીને મહાત્માનું બિરુદ આપ્યું એ કંઈક અવશે કંઈક મને યોગ્ય નથી લાગતું કારણ કે આ મારું માનપત્ર એ મેં શોધેલું માનપત્ર એમ કહે છે કે ગાંધીજીને ચોવીસ એક જાન્યુઆરી ઓગણીસો પંદરના રોજ અને એ માનપત્ર કોઈ એક વ્યક્તિ નથી આપ્યું જેતપુરના લગભગ ચાલીસ માણસોની નીચે સહી છે અને એ માનપત્ર એટલું અદ્ભુત છે કે જેની અંદર ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના કાર્યોની પ્રશંસા કરવામાં આવી છે ગાંધીજીને અહીંયા આવ્યા છે જેતપુરમાં આવ્યા એમનું સ્વાગત કરવામાં આવ્યું છે તો એ બહુ વિગતે આપ માનપત્ર આપવામાં આવ્યું છે એટલે ઐતિહાસિક દ્રષ્ટિ જોઈએ તો મને લાગે છે કે આ માનપત્ર ઉત્તમ માનપત્ર છે વાહ વાહ બહુ જ સરસ વાત કરી આપણે અને આનાથી ઇતિહાસ બોઢ પણ થયો અને શું આપણે માનતા આવ્યા છીએ અને વાસ્તવિકતા શું છે એનું પણ આપણને ખ્યાલ આવ્યો ખૂબ સરસ વાત થઈ હવે આ તો ઐતિહાસિક દ્રષ્ટિથી વાત થઈ અને સાહિત્યિક દ્રષ્ટિથી જો વિચારીએ તો આપણને કયું માનપત્ર સારું લાગે એક માનપત્ર ગાંધીજીને મેં અહીંયા નોંધ્યું છે ગાંધીજીને અઢારસો છન્નુંથી

ગાંધીજી જ્યારે ભારત એમના કુટુંબ સહ થોડોક વખત માટે ભારત આવવા માટે નીકળવાના હતા ત્યારે એ વખતે હજી ગાંધીજી મહાત્મા નહોતા બન્યા બરાબર ગાંધીજીને લોકો એ ભાઈ તરીકે સંબોધતા હતા ભાઈનું સંબોધન આપતા હતા અને એ વખતે એ માનપત્ર એમને આપવામાં આવ્યું હતું અને એ માનપત્રની તારીખ છે બે જૂન અઢારસો છન્નું ઓ ડરબનમાં નાતાલ કોંગ્રેસમાં એક સમારંભ થયો અને એ સમારંભમાં ગાંધીજીને આ માનપત્ર આપવામાં આવ્યું બીજું માનપત્રની વિશિષ્ટતા છે હસ્તલિખિત માનપત્ર છે અને એને ઉકેલવું મને બહુ મુશ્કેલ પડ્યું એકત્રીસ કડી છે મસનવી શૈલીમાં લખાયેલી માનપત્રની એકત્રીસ કડીઓ છે એટલે ભાષા કઈ છે એની હિન્દી ભાષા છે અચ્છા હિન્દી ભાષામાં આપ્યું છે કરું પહેલે તારીફ ખુદાવિદ કરીને કે હે દો જહાકા ગફૂર રહીમ ખુદા ગાંધીઓ ભારતીય પ્રજા પર જે અત્યાચારો હતા એ અત્યાચારો ને કારણે પ્રજાએ દુઆ કરી પ્રાર્થના કરી અને એના કારણે ગાંધીનું દક્ષિણ આફ્રિકામાં આગમન થયું નસારુ કા મુખ નાતાલ હૈ नसारू એટલે અંગ્રેજો જી નાતાલ એટલે ત્યાંનો દેશ નસારુ કા યે મુлк નાતાલ હે اول कायदा यहां का ये ना है। बेताल है ओहो એનો कायदाમાં કઈ દમ નથી कायदा બેતાલ કે છે નકામો લોજિક વગરનો कायदा છે વો હિન્દી કી કરતે ન દરકાર હે ભારતીયોને દરકાર નથી કરતા અકલમંદ એસીય સરકાર હે

આને સે ઉસકા હુવા ફાયદા નસારુ કા તોડા હૈ જુલ્મો જહાં નસારુ એ એટલે કે અંગ્રેજોનો જે જુલ્મ જ હતો એ ગાંધીદીએ તોડ્યો આયા તાર ભાઈ કા જાના કર એટલે જે વર્ણન કરે છે કે હવે ભાઈ ભાઈનો એક તાર આવ્યો એમને દેશ જવા માટે પડી હિન્દીઓ કે દિલો દિલોમે ફિકર હમ હિન્દીઓના દિલોમાં ફિકર પડી કે ગાંધી તો જશે અમારું શું થશે સુની હિન્દીઓને એ બુરી ખબર કે જાતા હૈ નાતાલ સે ગાંધી अगर जाना तो जल्दी आना चाहो ते कई बाधो नहीं कुछ ने, ने। नहीं, नहीं तो हिंदी का ठिकाना कहा कबीले क्या क्या जी जी जी। में तुम रहो खुशी साथ जल्दी यहाँ पर फिर जल्दी यहाँ आता रहो खत्म यहाँ से करता हूं मैं मसनवी ये मेम्बर दुआ चाहते हैं मिल सभी छिले लगे खुदा तंदुरुस्ती हया बड़ा અને તમારી અમે ખૂબ રાહ જોઈશું બા તમે નહીં આવો તો અમારું શું થશે બિલકુલ બિલકુલ અને આમાં કઈ ખોખલા શબ્દ નથી લાગતા હૃદયની ઉર્મિઓ પ્રગટ થઈ હોય એવો દેખાઈ આવે છે અને કેટલો પ્રેમ એક વ્યક્તિ પ્રત્યે અને આ વાત છે અઢારસો છન્નું ની અઢારસો છન્નું ની છે વાહ 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 ખૂબ આનંદ થાય એ વાત છે તો આ તો વાત થઈ કેટલાક શ્રેષ્ઠ માનપત્રોની કે જેનું ઐતિહાસિક મહત્વ છે જેનું સાહિત્યિક મહત્વ છે આ સિવાય એવા કયા માનપત્રો છે જેના વિશે વાત કરવી ગમે એક માનપત્ર મને વધારે પ્રભાવિત કરી ગયું એ માનપત્ર ગાંધીજીને ધરતી ઉપર નથી આપવામાં આવ્યું એ ગાંધીજીને માનપત્ર આગવોટમાં આપવામાં આવ્યું છે ઓહો ગાંધીજી ઓગણીસો એકત્રીસની ની અંદર બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા માટે નામના જહાજમાં મુંબઈથી લંડન જવા નીકળ્યા જી અને રસ્તાની અંદર સાત સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ એ ઇજિપ્ત એટલે કે મિસરના પોર્ટ સૈયદ નામના કિનારા પર એમનો આગબોટ ઊભી રહી અને એ આગપુટ ઉભી રહી એની જાણ મિસરવાસીઓને થઈ ઇજિપ્તવાસીઓને થઈ અને ભારતમાં ત્યાં વસતા ભારતીય ઇજિપ્તવાસીઓ ગાંધીજીને મળવા માટે આગપુટ દોડી આવ્યા અને એક સરસ મજાનું માનપત્ર લઈને આવ્યા અને એ ટાઈપ કરેલું માનપત્ર છે કાગળ ઉપરનું માનપત્ર છે માનપત્ર ઘણી મેં જોયા માનપત્રોની સાહેબ તમે કોઈ કે કાગળ ઉપર આપ્યું છે કોઈ કે ખાદી ઉપર આપ્યું છે કોઈ કે હાર્ડબોર્ડ પર આપ્યું છે જી જી અને કોઈ કે લેખિત સ્વરૂપમાં આપ્યું છે હાથે લખેલું આપ્યું છે તો વેરિયસ માનપત્રો મને જોવા મળ્યા છે અને એ માનપત્ર એમણે ગાંધીજીને આપ્યું જી વાઘબોટ ઉપર જઈને આપ્યું અને એ માનપત્રની અંદર એમની તારીફ કરી અને સાથે સાથે એમની અંદર એ માનપત્રમાં ઉલ્લેખ કર્યો કે આપે અહિંસાની જે પદ્ધતિ ભારતની આઝાદી માટે પ્રબોધી છે અને અમલમાં મૂકી છે તે સમગ્ર વિશ્વ માટે જરૂરી લાગે છે વાહ તેમાં આપની સફળતા સમગ્ર વિશ્વના માનવ મૂલ્યોના જતન માટે આરંભ બની રહેશે એટલે જ્યારે આપણે કહીએ છીએ ને કે માનપત્રો ગાંધીજીના વિચારો એ વિશ્વવ્યાપી હતા વાસીઓ પણ ગાંધીજીના અહિંસા અને સત્યના તો મહેમૂદભાઈ આપણે આજે ખૂબ સરસ સરસ વાતો કરીએ આપના આ ગ્રંથ વિશે આપણે જાણીએ છીએ કે દરેક ગ્રંથ જ્યારે રચાય ત્યારે એને એક અદ્ભુત કથા હોય છે આપે પણ આ ગ્રંથની રચના વિશેની કેવી સરસ સરસ વાતો કરી દર્શકોએ માણી મિત્રો મને આશા છે કે આ વાતો સાંભળીને આ ગ્રંથ વાંચવાની આપને જિજ્ઞાસા અવશ્ય થશે ખાસ કરીને આજની યુવા પેઢી કે જેને ગાંધીજીને બહુ ઓછા વાંચ્યા છે કદાચ એક નજર આ પુસ્તક ઉપર માણશે ત્યારે જે પ્રેરણા એમને પ્રાપ્ત થશે એ અદ્ભુત હશે તો મિત્રો આ પુસ્તકનું આપણે વાંચન કરીએ અને આજે ગાંધીજીને સુમરીએ આજે બીજી ઓક્ટોબર છે ગાંધીજી આજે પ્રાસંગિક છે અને કદાચ કોઈ પણ નોબલ પારિતોષિકના એ જ નથી તો એમને વંદન સાથે આજે આપણો આ કાર્યક્રમ આપણે પૂર્ણ કરીએ છીએ આજે દૂરદર્શનની અંદર મહેમૂબભાઈ આપ પધાર્યા ગાંધીજી વિશે વાત કરીને આપના ખાસ કરીને આ પુસ્તક વિશે અદ્ભુત વાતો કરી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દર્શકો વતી દૂરદર્શન વતી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ દર્શક મિત્રો મળીએ છીએ ફરી ત્યાં સુધી રજા આપશો